નમસ્કાર મિત્રો, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. કેશોદના આંબાવાડી વિસ્તારમાં મહિલાઓ દ્વારા બનાવેલી મીઠાઈ અને ફરસાણના વેચાણ સ્ટોલનો થયો પ્રારંભ. આધાર મહિલા મંડળ દ્વારા મહિલાઓને પગભર કરવા અપનાવ્યો નવતર અભિગમથી સ્વાદ રસિયામાં ખુશી વ્યાપી. હિંમતનગર તાલુકાના ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરે મુસ્લિમ સમાજના આગેવાનો જોડે કરી મીટિંગ. લીમડી માર્કેટયાર્ડના યુરિયા ખાતરના વેપારીએ ખેડૂતને ખાતરની બે થેલી આપી અને તેના મોબાઈલમાં 5 ખાતરની થેલી મળી છે તેવો મેસેજ આવતા વેપારી ઉપર લગાવ્યા કાળાબજારીનો આક્ષેપ. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગોરેજ ગામના ખેડૂતો તેમજ ગ્રામજનો પીજીવીસીએલ કચેરીએ દોડી આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના એકલારા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ મારફતે કોમન સર્વિસ સેન્ટર CSC દ્વારા ચલાવવામાં આવતી ટેલી લો સર્વિસ બાબતે લોકોમાં કાયદાકીય જાગૃતિ આવે એ માટે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એકલારા ગામના લોકોને નિષ્ણાંત વકીલોની પેનલ દ્વારા ટેલી લો સર્વિસ વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી. રાજપીપળા ખાતે નર્મદા જિલ્લાના માનવતાવાદી અભિગમ અપનાવીને સમાજ સેવાકીય પ્રવૃત્તિ કરનાર 15 જેટલી વ્યક્તિ તથા સંસ્થાને રેવાના મોતી એવોર્ડ 2021 થી સન્માનિત કરાયા. દહેગામ શહેરમાં 15 ઓગસ્ટના દિવસે મંત્રીના આગમન હોવાથી દહેગામ શહેરના મુખ્ય માર્ગો રસ્તાઓ ઘણા સમય પછી ચોખ્ખા દેખાવા લાગ્યા છે અને રાતોરાત ડામર રોડ બની ગયા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિકાસના કામોનું લોકાર્પણ કરવા આગામી 14 તારીખે આવવાનો કાર્યક્રમ નક્કી થયો છે. એમની સાથે અન્ય મંત્રી અને અધિકારીઓને આવવાના હવે ગણતરીના કલાકો બાકી રહેતા સરકારી તંત્ર પૂરજોશમાં કામે લાગી ગયું છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા પોલીસ સ્ટેશનમાં મોહરમ જન્માષ્ટમી સહિત દશામાની મૂર્તિ વિસર્જન લઈને પ્રાંતિજ PI HS ત્રિવેદી દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરના અગ્રણીઓ, વેપારીઓ, વિવિધ કુમના આગેવાનો સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિતની બેઠક યોજાઈ. મોહરમની રજા હવે 19 જગ્યાએ 20 ઓગસ્ટે જાહેર કરી. MYSY હેઠળ અપાતી શિક્ષણ માટેની સહાય તાત્કાલિક આપવા કોંગ્રેસની માંગ. નવી સ્કેપિંગ પોલિસી લોન્ચ. PM મોદીએ કહ્યું, ટેસ્ટિંગ બાદ સ્કેપ થશે કાર, નવી પણ મળશે છૂટ. સુરતમાંથી 1 કરોડથી વધુની કિંમતનો બાયોડીઝલનો જથ્થો ઝડપ્યો. વલસાડના કલગામ ખાતે મારુતિ નંદન નામનું 21 સાંસ્કૃતિક વનનું CM ઉદ્ઘાટન કરશે. પોરબંદરના રાણાવાવ સ્થિત હાથી સિમેન્ટ ફેક્ટરીમાં 6 જેટલા મજૂરોના મોત. સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને સમાચાર માટે જોતા રહો ZS TV.